यत्पादाम्बुजरेण यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। हाँ, अवेशु कोचो बोलो। પ્રશ્ન હતો ને, મને શબ્દ નથી યાદ રહ્યા, પણ કઈ પ્રશ્ન દે, તમે બધા વિચાર કરી લાવજો. કયો પ્રશ્ન? નું મહીન છે એમ કે, એને મહિમામાં અધિષ્ઠિત છે. અચ્છા, હા, તો તમે ગેસ કરીને કરવા માટે આપ્યું હતું ને તમને? હા, તે અચ્છા, હા, તો બોલો, તમને કોઈ, તમને જે પણ લાગે આજે બોલો, આજે અડધો કલાક એના માટે આપણે રાખશું. એટલે જે પણ, એટલે કે શરૂઆત એમને એમ કોણ કરે છે પછી? જે ધનાધન નહીં, મતલબ બોલું જે વાંચીને લાવ્યા હોય, કે જેમને જરાક પણ થોડો પણ ખ્યાલ હોય વિથ રેફરન્સ, તો બોલો, એમને એમ નહીં બોલો. તો એ તો ત્યારે છે ને, એ તો મોટી વાત છે. પણ એટલે એમાં એમને સમજ પ્રમાણે એવું થાય કે જે રીતે બ્રહ્મ અનંત છે, એના ગુણોને, એનો મહિમાને સર્વ સર્વ સ્થળે વ્યાપ્ત છે, એવી રીતે ભૂમાને બ્રહ્મ તરીકે ગણીએ તો એ રીતે એના પણ એનો મહિમા ગણાય એમ. એટલે એનો મહિમા શું છે? સર્વત્ર એટલે એ બધાનું અધિષ્ઠાન હોય તો એ તો મોટામાં મોટો જ મહિમા કહેવાય ને એનો. એ સર્વ વસ્તુ એના ઉપર જ તો સ્થિત છે એમ. એટલે સર, ભગવહ કસ્મિન પ્રતિષ્ઠિત, ભૂમા જે છે હા, કોનામાં છે, એનો જવાબ તમે શું, તમે જે વાંચ્યું, ઉપનિષદ વાંચ્યું હશે, તો એમાં તમને શું લાગે છે? સનત કુમારે તો જવાબ આપ્યો જ છે, હવે એ જે જવાબ છે તેનો ઇન્ટરપ્રિટેશન તમને શું લાગે છે, એ જરા એ પર્સપેક્ટિવ થી આપણે ડિસ્કશન કરીએ. એટલે ધવલભાઈ, મૂળ તત્વ જે છે તે પોતાની વ્યાપકતામાં પ્રતિષ્ઠિત છે, એટલે પોતાની વ્યાપકતામાં, એટલે મહિમા ફેલાવવામાં પ્રતિષ્ઠિત છે. એક્સટેન્શન અચ્છા, ઓકે, વ્યાપકતામાં પ્રતિષ્ઠિત છે, વેરી ગુડ. ચાલો બીજું કાંઈ, બીજા કોઈને? એ થોડું વિસ્તારથી સમજાવો ને, શું કીધું તમે પારવી બેન? એટલે એટલે જો પરબ્રહ્મ સાકાર હોય તો એને પરિચ્છિન્ન કરનારું, એટલે એને સાકાર બનાવનારું કોઈ બીજું તત્વ નથી, એ એની પોતાની વ્યાપકતા જ છે એમ. સાકાર બનાવનાર વ્યાપકતા એવું તો છે એમ. નથી ખબર પડતી. નહીં, એટલે સૂત્રમાં છે ને, સાકાર વ્યાપકત્વાચ્ય, એ સૂત્ર છે હા હા ભાષા, હા એના અનુસારે બોલી રહ્યા લાગે છે. કેમ કે જે સાકારતા છે અને વ્યાપકતા છે, બંને વિરુદ્ધ ધર્મો જે છે તે બ્રહ્મના છે, તેમાં બ્રહ્મ જે છે તે કોનામાં પ્રતિષ્ઠિત છે, તો જવાબમાં એ એમ કહી રહ્યા છે કે એની પોતાની વ્યાપકતામાં સ્થિત છે, એમ કહી રહ્યા છે. વ્યાપકતા કહો કે મહિમાની અંદર, મહાત્મ્યની અંદર સ્થિત છે કે સ્વરૂપની અંદર સ્થિત છે, એમ કહો તો પણ વાત એક જ છે. પછી તો ધવલભાઈ, અનંતતા જ આવી ગઈ ને, તો પછી સચ્ચિદાનંદ જ ભૂમાનું લક્ષણ થઈ ગયું ને. હા, લક્ષણ તો ભૂમાનો એ જ છે. આ જસ્ટ બ્રહ્મનો બીજો પર્સપેક્ટિવ અહીંયા પ્રકટ કર્યો છે, બ્રહ્મનો જ પર્સપેક્ટિવ છે. તો પછી તો હવે અંતર્યામી તરીકે બધામાં સ્થિત છે એમ પણ થયું.
હા, એ હવે હેતેથી તો વિચાર કરવાનો છે હવે, કારણ કે બ્રહ્મના ઘણા બધા પાસા છે. પરમાત્મે ને ભગવાન, બ્રહ્મેથી પરમાત્મે થી ભગવાન થી શબ્યતે, ત્રણે છે. પણ બ્રહ્મના ત્રણે ત્રણ સ્વરૂપ એ રીતે વિભક્ત નથી કે જે રીતે આપણે વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ થી આપણે માનીએ છીએ. એ રીતે આપણે બ્રહ્મના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે છે, પણ એના કારણે એવું ન એવી રીતે ન જણાય, એવી રીતે ન માનવું જોઈએ કે એને વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટમાં આપણે એને વિભક્ત કરી દઈએ કે જે પરમાત્મા છે તે બ્રહ્મ નથી, જે બ્રહ્મ છે તે પરમાત્મા નથી, અથવા તો બ્રહ્મ ભગવાન છે તે પરમાત્મા નથી, ને જે પરમાત્મા છે તે ભગવાન ન થઈ શકે. એ વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટના પર્સ્પેક્ટિવથી એને ન જોવું જોઈએ. પણ એનીવેઝ, અહીંયા મુદ્દો છે, આપણે મુદ્દાથી આપણે ડાયવર્ટ નહીં થઈએ. તો વ્યાપકતામાં સ્થિત છે એવું કહે છે, ચલો ઠીક છે. પછી પછી તો અનંત છે એ પણ થયું, સમષ્ટિ અંતર્યામી રૂપે થયું, ને એ રીતે બધું, બધા જે બ્રહ્મના લક્ષણો છે બધા એમાં તો અંતરિત થવાના છે. હવે એનો રિપરકશન સમજો. જો પારુલબેન એમ કહેતા હોય કે એમની વ્યાપકતામાં સ્થિત છે, તો હવે પ્રશ્ન ઉભો થાય કે જો બ્રહ્મ પોતાની જ વ્યાપકતામાં જ સ્થિત હોય તો કેમ કે બ્રહ્મની વ્યાપકતા અનંત છે, અને જીવની નો સામર્થ્ય જે છે એ શાંત છે, તો જીવની સામર્થ્ય અને બ્રહ્મની અનંતતા એ બંનેનો મેલ કોઈ દિવસ ખાશે નહીં. અને એ મેલ ન ખાવાના કારણે એવી આપત્તિ આવશે કે ભક્તિ માર્ગ, કર્મ માર્ગમાં તો એ લભ્ય નથી જ, તો નથી જ, જ્ઞાન માર્ગ પણ, જ્ઞાન માર્ગ થી પણ તે લભ્ય તો નથી જ અને નથી જ, પણ ભક્તિ માર્ગ થી પણ તે લભ્ય નથી એમ પણ પાછો. કેમ કે એક વાત સમજો કે ભક્તિ જે છે એમાં ભક્ત પણ લિમિટેડ તો હશે જ ને. અને જો બ્રહ્મ વ્યાપકતાની અંદર જ સ્થિત હોય બ્રહ્મની સ્થિતિ, તો ભક્તિ થી પણ તે લભ્ય, કેમ કે બેઝિકલી ભક્તને પણ જે પ્રાપ્ત થશે તે કોઈ કોઈક પ્રકારનો બ્રહ્મનો પાસો જ પ્રાપ્ત થશે. સમગ્ર અનંત બ્રહ્મ તો એનાથી એક્સપિરિયન્સ નહીં થાય. આવે સમજ, વાત સમજમાં? હા, જે બ્રહ્મની જે અનંત છે તેને અનુભવ કરવા, તેનો અનુભવ કરવા માટે જીવની પણ અનંતતા અનિવાર્ય છે. હવે એ અનિવાર્યતાના કારણે શું થશે કે જે મૂળ બ્રહ્મ જે છે તેને રેલિશ કરવા માટે જેટલી બ્રહ્મની સામર્થ્ય છે તેટલી જ સામર્થ્ય રેલિશ કરનારા માં પણ જોઈએ એટલી સામર્થ્ય. હવે એ તો કોઈ દિવસ પોસિબલ થવાનું નથી, કેમ કે ભક્ત જે છે એ સૃષ્ટિની અંદર આવી રહ્યું છે, આવી રહ્યા છે, અને એ ભક્ત જે છે એની કોઈ પણ પ્રકારની, કોઈ પણ પ્રકારત્વે એને, એને કે એને પ્રકાર, એને કોઈ પણ પ્રકારથી એ બ્રહ્મત્વે એને સ્થિતિ તો પ્રાપ્ત નહીં જ કરી શકે ને. સ્વરૂપતઃ એના કોરોલરીમાં આવી ને હવે, કેમ કે જો બ્રહ્મ એની પોતાની વ્યાપકતામાં જ સ્થિત હોય તો આ પ્રોબ્લેમ આવે ને. પણ પછી સાકાર પણ તો બની શકે છે ને, બને છે ને સર્વ સામર્થ્ય ના હિસાબે. તો સાકારત્વ પ્રાપ્ત કરે ત્યારે તો પછી જીવને પણ એનો અનુભવ થઈ શકે છે. હવે હવે જો સાકારતા પ્રાપ્ત કરે એનો મતલબ છે કે અનંતતા એ હવે કેરી નહીં કર નથી. હવે જો એવો પાછો પ્રોબ્લેમ આવી જાય ને, જો એટલે હું અત્યારે બધો પૂર્વ પક્ષ કહી રહ્યો છું તમને આ થોટ પ્રોસેસ ઇન્વોક કરવા માટે. હા હા, એટલે તો સાકારતા જો આવી ગઈ તો સાકારતા કોના કારણે હોય શકે? આ તિરોભાવના કારણે, કોઈક ના કોઈક ગુણોનો તિરોભાવ કરે તો સાકારતા પ્રકટ થાય એવું કદાચિત પૂર્વ પક્ષી માને. આમ સમજમાં તો એમાં સાકાર જે રૂપ છે મિથ્યા નથી, એ તો એ વાત તો ડેફિનેટલી અહીંયા ચર્ચા નથી રહી. સાકાર રૂપ જે છે એ પણ એટલો જ સાચો છે જેટલો બ્રહ્મનો
સ્વરૂપ છે અનંતતાનો. વાત એ નથી, વાત એ છે કે સાકારતામાં પણ કોઈક ના કોઈ ગુણોનો તો ગુણોપસંહાર તો કરવો જ પડશે ને. એક વાત સમજો કે જે બ્રહ્મ છે એ રામ પણ બને છે, કૃષ્ણ પણ બને છે, અવતાર બધા લે છે જ, રાઈટ? ઘણા બધા અવતાર ને, ઇનફેક્ટ બ્રહ્મ જે છે એ સૃષ્ટિના નામ રૂપ કર્મ માં અનુસ્યુત છે, અને સૃષ્ટિના દરેકે દરેક નામ રૂપ કર્મ જે છે બ્રહ્મે લીધેલા રૂપ છે, લીધેલા છે. હવે એટલો મોટો ઉપરથી પુરુષ સુક્ત તો એટલું એટલે સુધી કહે છે કે સહસ્ત્ર શીર્ષા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ ભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ પુરુષ એવેદ ગુમ સર્વમ યચ્ચ ભૂતમ યચ્ચ ભવ્યમ ઉતામૃત તત્વસ્યેશાનમ યદન્યેના તિરોહતિ. અને આગળ કહે છે એતાવાનસ્ય મહિમા અતો જ્યાયાંશ્ચ પુરુષ, એમ કરીને પછી આગળ એમ કહે છે જ્યોતિષ્ઠરણાદિ વિધાનાની અંદર મેં તમને સમજાવ્યું હતું એ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી. એટલે બ્રહ્મની એક પાદમાં તો સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, બીજા ત્રણ પાદ તો આપણને ખબર જ નથી. ડાર્ક મેટર, એ ડાર્ક એનર્જી ને ડાર્ક મેટર છે એ આપણને ખબર પડે. વિશ્વાભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ ચતુષ્પદ છે, બ્રહ્મ નું ચતુષ્પદ છે, એમાંથી એક જ પાદ વ્યક્ત છે, બીજા ત્રણે ત્રણ પાદ અવ્યક્ત છે. અવ્યક્ત છે, બરાબર. તો જાણીશું તો પણ કેટલું જાણીશું, મેક્સિમમ કેટલું જાણીશું? 1/4, બરાબર. 1/4 ગણાશે ને, કારણ કે પાદોસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી. તો મેક્સિમમ બ્રહ્મ ને જાણીશું કેટલું, માણીશું કેટલું? 1/4. કૃપા નું પહેલું પણ આવે ને એમાં. કૃપા નું પણ આવે ને એમાં, પ્રભુની કૃપા હોય તો એમાં જાણવાનું સામર્થ્ય પણ આવે. એ અત્યારે એને એની સાથે મિક્સ નહીં કરો. અત્યારે હું જે કહી રહ્યો છું એમાં પ્રશ્ન જે છે એમાં ઉત્તર પક્ષ નહીં લાવો અત્યારે, જસ્ટ ખાલી પ્રશ્ન સમજો અત્યારે. હા, ભલે. તો અહીંયા બીજો પાસો એવો બી થાય ને કે એમની પાસે જે જીવ છે એનેમાં જયારે એ સર્વાત્મ ભાવ આવી જાય છે ને નિરોધની સિદ્ધ અવસ્થા થઈ જાય છે ત્યારે એમની જે ભૂમા જેવી સ્થિતિ થાય છે તો એનામાં અનંતતા આવશે ને ત્યારે? તો હવે એક વાત સમજો, અનંતતા નિબંધમાં આ તમે બોલી રહ્યા છો, નિબંધમાંથી બોલી રહ્યા છો, રાઈટ? હવે નિબંધમાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે જયારે સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય ત્યારે જીવની અનંતતા આવે છે, સિદ્ધ થાય છે. વાત બરાબર છે, પણ જીવની સ્વરૂપતા એ અનંતતા નથી સિદ્ધ થતી. જીવનો જે રેન્જ જે છે જોવાની એ અનંત થાય છે. એમ જીવ જે છે એ બ્રહ્મ બની જતો સ્વરૂપતા, કારણ કે જો જીવ બની જતો હોય તો પછી કેવલ અદ્વૈતમાં પ્રવેશ થઈ જાય. સમજમાં આવ્યું કે નહીં? બ્રહ્મૈવ નાપર એ સ્થિતિમાં આપણે આવી જવું પડે, તો પેલેટેબલ ન હોય આપણને. એટલે વળી પાછો પ્રશ્ન એ જ થયો કે જીવાવસ્થામાં રહીને બ્રહ્મનો જે રેલિશમેન્ટ, જે એન્જોય કરવું, બ્રહ્મને એન્જોય કરવું એ કેટલી હદ સુધી પોસિબિલિટી છે એ સમજમાં આવે પ્રશ્ન. બ્રહ્મ જે છે એ પુરુષ સુક્ત એમ કહે છે ત્રિપાદસ્ય અમૃતમ દિવી પાદસ્ય વિશ્વાભૂતાની યચ્ચ ભૂતમ યચ્ચ ભવ્યમ અતો જ્યાયાંશ્ચ પુરુષ. આ બધું જે કાંઈ રૂપ ઉત્પન્ન થયું છે નામ રૂપ કર્મ, એનાથી તમે જેટલું પણ જાણશો ને એ સૃષ્ટિમાં જેટલું પ્રકટ થયું છે એટલું જ જણાશે. સૃષ્ટિની બહારનું તમે જોડી જાણી શકશો? જે સૃષ્ટિ થયું જ નથી
પરિણમિત જ નથી થયું, એને તો તમે કેવી રીતે જાણી શકશો? એ જાણી જ નહીં શકો. તો આને સૃષ્ટિ રૂપે કેટલું થયું છે? પાદોસ્ય વિશ્વભૂતાની. તો પેલો થ્રી ફોર્થ તો હજુ અનનોન થયો ને પાછો, વન થર્ડ થયું છે, અનનોન થયું. અને એમાં સર્વાત્મ ભાવ આવી આવીને કેટલો સર્વાત્મ ભાવ હશે? વન ફોર્થ જેટલો. આ બધો પૂરું પક્ષ કહી રહ્યો છું, હા, તમને અત્યારે પેલો એ નથી કરી રહ્યો, ઉત્તર પક્ષ નથી આ, હા. એટલે વાત સમજમાં આવે છે ને? કર્મ માર્ગમાં તમે કરીને કેટલું કરશો? વન ફોર્થ. જ્ઞાનમાં જ્ઞાન પ્રાપ્ત કેટલું કરીને કેટલું પ્રાપ્ત કરશો? જ્ઞાન કોનું જ્ઞાન પ્રાપ્ત કર, જેટલું પ્રકટ છે એટલું જ જ્ઞાન પ્રાપ્ત કરશો ને? જે અપ્રકટ છે, જે નામ રૂપ કર્મે પ્રકટ જ નથી થયું, એનું તમે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરશો? વન ફોર્થ જ થશે ને મેક્સિમમ. કેટલું જ્ઞાન પ્રાપ્ત? વન ફોર્થ. આઈ એમ સમજમાં. અને એવી રીતે સેમ એપ્લાય ટુ ભક્તિ. ભક્તિની અંદર પણ સ્નેહ જે છે આલંબન, આપણો બ્રહ્મ સ્નેહનો આલંબન બ્રહ્મ જે છે, એ પણ કેટલા ગુણો આપણે એના ટેકલ કરીશું? સમજમાં આવ્યું કે અનંત ગુણો છે. એટલા બધા ગુણો એને રિસ્પોન્સ આપ, એ દરેકે દરેક ગુણોનો રિસ્પોન્સ સ્નેહથી આપવો માઇન્ડ બોગલિંગ થઈ જાય જીવ માટે. સમજમાં આવ્યું કે નહીં? ઇટ્સ માઇન્ડ. સમજમાં આવ્યું કે નહીં? તો ધેન હાઉ ડુ યુ જસ્ટિફાય કે ભક્તિમાં બ્રહ્મ પ્રાપ્તિ છે? એ કેવી રીતે જસ્ટિફાય થાય? કેમ કે કર્મ માર્ગમાં વિભૂતિ પ્રાપ્તિ છે, અંતઃકરણ શુદ્ધિ સ્વર્ગાદિ જે છે તે પ્રાપ્ત થાય છે કર્મ માર્ગના ફલત્વે. જો અજ્ઞાનવશ કર્મ થાય અને જ્ઞાનવશ કર્મ થાય એમાં ફલ ભેદ છે સર્વ નિર્ણય પ્રકરણના અનુસાર. અને જ્ઞાનમાં સાયુજ્ય આદિ જે સાષ્ટિ સાયુજ્ય આદિ જે મોક્ષ જે છે, અથવા તો અક્ષર બ્રહ્મની અંદર જે ઐક્ય જે પ્રાપ્તિ છે, અક્ષર બ્રહ્મ સુધીની રેન્જ છે જ્ઞાન માર્ગમાં. તો જ્ઞાન માર્ગ અંદર પણ લિમિટેડ છે. હવે ભક્તિ માર્ગમાં જો તમે એમ કહેતા હોય કે ભક્તિ માર્ગના કામમાં પુરુષોત્તમ પ્રાપ્તિ છે, તો પછી પ્રશ્ન આવી શકે કે તમે પુરુષોત્તમ પ્રાપ્તિ ભક્તિની કહી રહ્યા છો, પણ એનો મહિમા અનંત છે. અને એ અનંત મહિમામાં ઉપરથી વન ફોર્થ જ પ્રકટ છે, થ્રી ફોર્થ મહિમા તો એનો પ્રકટ નથી થયો. હાઉ કેન યુ રિલિશ હિમ કમ્પ્લીટલી? સમજમાં આવ્યું? સમજમાં આવે છે ને હવે? હા, એ આવે છે. એટલે અહીંયા મને એક વિચાર આવ્યો કે જેમ કે દેહ જો અક્ષરાત્મક બની જતો હોય છે તો એને ત્યારે એ પ્રાપ્તિ કરી શકે છે ને, ત્યાં સુધી નથી થતી એમ. હવે એક વાત સમજો, અક્ષર બ્રહ્મ પણ જે છે ને એ પણ વન ફોર્થ માં જ પ્રકટ છે, થ્રી ફોર્થ માં તો અક્ષર બ્રહ્મ પણ રૂપ નથી. અક્ષર રૂપ પણ તમે સમજો તો બહુ જોર મારીને કેટલું થશે? ચાલો બહુ જોર મારી લે તો પણ વન ફોર્થ જ થશે ને, થ્રી ફોર્થ તો હજુ રિવીલ્ડ જ નથી. એ રિવીલ્ડ નથી, એ થ્રી ફોર્થ તો પાદસ્ય વિશ્વભૂતાની પાદસ્ય અમૃતમ દિવી રિવીલ્ડ જ નથી. હવે કરવું શું? આ સમજમાં આવે છે ને પ્રોબ્લેમ? એટલે જ્યાં તમે એમ જ્યાં જ્યાં સ્ટેટમેન્ટ છે કે ભક્તિથી પુરુષોત્તમ પ્રાપ્તિ છે એમાં પ્રશ્ન ચિહ્ન લાગી જાય. હવે કેમ કે સ્વે મહિમ ને અહિયાં ભૂમા છે પોતાના મહિમામાં. અચ્છા, પોતાનો મહિમા એટલે જો વ્યાપકતા કહો, જો પારોબેને કહ્યું ને એ જો એમ લો તો આ બધા પ્રોબ્લેમ્સ આવ્યા ને હવે. પાર્વતીને કહ્યું કે વ્યાપકતા છે એવી રીતે પાછો અણુ, આપણે યશોદોત્સંગના ગોદમાં બી છે એટલે અણુ બી છે, બંને છે ને, બંને ઓપોઝિટ કેરેક્ટર બી છે ને. તો હવે ભક્તિનો વિષય અણુ છે કે બ્રહ્મ છે? ભક્તિનો વિષય બંને માં થશે, અણુ બી થશે. કારણ કે દયારામભાઈ કહે છે કે વ્યાપક થી વાતો ન થાય તે વિના જીવ અકળાય, જયારે પ્રકટ જ હોય તો જ આપણને એનું સુખ મળે ને. તમે પ્રકટ કહો એનો મતલબ કે હવે જે અનંતતા છે એ તિરોહિત થઈ તો જ તો પ્રકટ, તમે તમારા માટે પ્રકટ જણાશે ને. જો અનંત રાખશો તમે, એક વાત સમજો,
તમે એમ કહી શકો કે આકાશ સાથે પ્રેમ કરું છું, ચલો સ્પેસ સાથે પ્રેમ કરું, સ્પેસ તો બધે છે, વ્યવહાર કરવો ક્યાં? સ્પેસ સાથે, પણ સ્પેસ તો બધે, તમે જાતે જ પોતે સ્પેસ છો અને તમારા સેલ ની અંદર પણ એટલી જ સ્પેસ છે. કરવું શું? સમજાય? વ્યાપક સાથે પ્રેમ કરવો એ પ્રોબ્લેમ છે ને પાછો. આવ્યું સમજમાં? એટલે પ્રેમ સ્નેહનો વિષય જે બ્રહ્મ છે. અચ્છા, જો બ્રહ્મ ન હોય તો પુરુષોત્તમ કઈ રીતે? કેમ કે પુરુષોત્તમ સ્નેહનો વિષય જો ભગવાન હોય, ભક્તિ માર્ગમાં સ્નેહનો વિષય ભગવાન જ છે, અને સ્નેહની ઉત્પત્તિ પરમાત્મા પરમાત્મરતી છે, એ આપણે સિદ્ધાંત સહ જાણીએ છીએ. આત્મજ્ઞાન જે છે એ બ્રહ્મત્વે પ્રાપ્ત કરીએ છીએ. સ્નેહનો મૂળ જે આલંબન ભગવાન છે, અને સ્નેહનો મૂળ જે સોર્સ જે છે એ પરમાત્મા છે. આ તો આપણે જાણીએ છીએ, મોડલ ક્લિયર કટ જાણીએ છીએ, રાઈટ? પ્રોબ્લેમ તો આવી ને, આ ત્રણે ત્રણ પાસાને એક કરવાનું છે. સમજમાં? એક નહીં, એ ભાઈ પ્રોબ્લેમ આવી કે બ્રહ્મનો આટલો બધો મહાત્મ્ય જ્ઞાન છે, સ્વે મહિમને પોતાના મહિમામાં સ્થિત છે, છતાં એ કઈ રીતે ભગવાન બનીને ભક્તિ માર્ગ દ્વારા તે પ્રાપ્ત થાય છે? શું એનો મતલબ એવો કે થોડો ઓછો પ્રાપ્ત થાય છે? કેમ કે વ્યાપકતાની તો એને તિરોધાન કર્યો ને હવે ભગવાન જયારે બન્યા ત્યારે. સમજમાં આવે છે આ પ્રોબ્લેમ? થોડોક તો તિરોધાન કર્યો જ હશે ને એમના ગુણોનો. ગુણો ઉપસંહાર તો આપણે કરવો પડતો હોય છે, જે ભાષ્યમાં આપણે જોઈએ છીએ, ગુણો ઉપસંહાર કરો ભાઈ, આટલા બધા ગુણો એક સાથે રેલીજ કઈ રીતે થાય ભાઈ સાહેબ? એવી રીતે ભગવાનને પણ થોડોક ઉપસંહાર કરવો જ પડશે ને, જરાક થોડોક તો તિરોધાન કરવો પડશે ને. એ વ્યાપકતાની અંદર તો રહીને ભગવાન તો નહીં બની શકે ને, એટલે આવું કોઈ થઈ શકે. સમજાય? પૂર્વ પક્ષ આવો કઈક ઉત્પન્ન. સમજમાં આવ્યું કે નહીં? હા, આવ્યું. કોઈ ભક્તિ માર્ગ નો વિરોધી કોઈક હોય એ એમ કહી શકે કે ભાઈ તમે એમ કહો છો કે ભક્તિ માર્ગ થી પુરુષોત્તમ પ્રાપ્તિ છે, પણ અમને અમારા સમજમાં તો આવતું નથી, કેમ કે ભક્તિ માર્ગ થી બ્રહ્મ પ્રાપ્તિ કઈ રીતે થાય? જયારે બ્રહ્મ સ્વયં જ અનંત છે અને તમારા સાધન શાંત છે, જીવનો સ્વરૂપ શાંત છે, સાધનની શાંતતા છે, તો ફલની શાંતતા આવશે જ ને. ફલત્વ એને બ્રહ્મની પ્રાપ્તિ કઈ રીતે? પણ એ લોકો છુટું પાડે છે, આપણે તો બ્રહ્મ પરમાત્મા ને ભગવાન એક જ તત્વના ત્રણ પાસા લઈએ છીએ ને. પણ વાત તો એની એ જ આવી ને એસેન્શિયલી કે ભગવાન પ્રકટ કઈ રીતે થાય છે? પોતાની વ્યાપકતાની અંદર ભગવાન જયારે પ્રકટ થતા હોય ત્યારે કોઈક ના કોઈક ગુણોનો તિરોધાન કરતા હોય, કોઈક તીરનો આવિર્ભાવ કરતા હોય. એનો મતલબ છે કે જે મૂળ બ્રહ્મ છે તે ત્યાં પ્રકટ નથી થઈ રહ્યો. વળી પાછો એ પ્રોબ્લેમ વળી પાછો પૂર્વ પક્ષી આવીને કરશે જ તમારી સામે. સમજમાં આવ્યો કે નહીં? તમે જે ગુણોપસંહાર કીધું એ સુષુપ્ત અવસ્થામાં કરે? ના ના, ગુણોપસંહાર તો હું કેટલી બધી વખત સમજાવી ચુક્યો છું, એ નથી સુષુપ્ત અવસ્થા. ના ના ના, સુષુપ્તિ અવસ્થા નથી. હા, ગુણોપસંહાર, ગુણોપસંહાર ઇટ્સ અ ડિફરન્ટ મીનિંગ. ગુણોપસંહાર મતલબ મને લાગે છે આ કોન્ફરન્સમાં તો મેં ત્રણ ચાર વખત સમજાય છે, એટલે તમે જો તમને ડાઉટ હોય ને તો તમે આઈ થિંક પાસ્ટ કોન્ફરન્સ રેકોર્ડિંગની અંદર જ મેં સમજાવ્યું છે. આને ખબર નહીં મને, ના નંબર યાદ નથી કયા નંબર કોન્ફરન્સમાં. પારુલબેનને ખબર હશે કયા નંબરમાં ગુણોપસંહાર સમજાય છે. જો મળે તે વાંચ તમે સાંભળી લેજો, હા, કારણ કે અત્યારે ફરી પાછી એક્સપ્લેન કરવાનો કોઈ સાર નથી ગુણોપસંહાર. મેં બહુ જ વખત. અચ્છા, હા, પણ નહીં, ડેફિનેટલી એ સુષુપ્તિ અવસ્થા નથી ગુણોપસંહાર. એટલે ઓકે, તો આ ધવલભાઈ બ્રહ્મમાં સામર્થ્ય તો હોય ને કે કોઈ પણ એક રૂપની અંદર એ પોતાની સંપૂર્ણ મહિમા પણ જતાવી શકે. હવે હવે આવ્યા ને એટલે અમને હવે તમને પેઈન ખબર પડી ને હવે એ મહિમને તો હવે પેન થાય છે ને શ્રે મહિમને નો. હા, તો એટલે આમ સમજાય ને આમ ન સમજાય એવું થયું. હા, એ શ્રે મહિમને કયો એટલે પછી તમને
પેન થવો જોઈએ પહેલા કે આવું કેમ કહે છે. તો એ સ્વયં મહિમને નો અર્થ શું? વ્યાપકતા સમજવી. અચ્છા, તો જો વ્યાપકતા હોય તો એનો મતલબ છે કે બ્રહ્મ કોઈ પણ પ્રકારથી, મૂળ બ્રહ્મની અનુભૂતિ કોઈ પણ સાધનથી થઈ નથી શકતો. નાયમ આત્મા ચ પ્રવચને ન લભ્યો, ન મેધયા ન બહુનાશ્રિતે ન યમૈ વૈષ્ણવ વૃણુતે તેન લભ્યે. શ્રુતિ પણ છે ઉપનિષદમાં, તો કઠમુંડકમાં પણ એ કહેવામાં આવ્યું છે. તો પછી કૃપા જ આવી કે નહીં? વળી પાછું જો કૃપા આવતી હોય છતાંય પણ એ કરી, વળી પાછો પ્રોબ્લેમ તો એ જ રહ્યો ને પાછો, કે નહીં એની કૃપા હોય તો એનું સંપૂર્ણ રૂપ ની બતાવી શકે. સંપૂર્ણ રૂપ જે છે વળી પાછું તમને કેવી રીતે ખબર? વન ફોર્થ છે, રાઈટ, વન ફોર્થ છે, એ ખ્યાલ આવ્યો. તો અર્જુન ને વિરાટ સ્વરૂપ બતાવ્યું, એ પણ એ રીતે જ ગણાય ને આપણે. હવે અર્જુન ને કેટલું જોયું ને એ તો અર્જુન ને ખબર કે કેટલું એનાથી અનુભૂતિ થઈ. એને સમગ્ર બ્રહ્મ ની અનુભૂતિ થઈ કે પાર્ટલી અનુભૂતિ થઈ એ તો એમને ખબર, પણ એટલીસ્ટ એ આપણને ખબર છે કે હી ડીડ નોટ લાઈક દેટ સ્વરૂપ. ના, એમણે કહ્યું ભાઈ સાહેબ આ મારે નથી જોવું, તમે દ્વિભૂત થઈ જાઓ જેવા પહેલા હતા તે. ભક્તિ માર્ગ ની અંદર ઘણો પ્રોબ્લેમેટિક છે આ પૂર્વ પક્ષ. એ કર્મ માર્ગ માં તો લિમિટેડ છે એ તો સમજ્યા, જ્ઞાન માર્ગ માં પણ સમજ્યા, ભક્તિ માર્ગ માં લિમિટેશન એ પાછી કેવું, કેવી રીતે? એટલે ભક્તિ માર્ગ માં લિમિટેશન હોય તો પછી ભક્તિ માર્ગ ની કોઈ એમ કેમ, શા માટે કહો છો ભક્તિ હંસ અને ભક્તિ હેતુ નિર્ણય ની અંદર એ પ્રતિપાદન જોર શોર થી કરવામાં આવેલી છે કે ભક્તિ માર્ગ થી જ પુરુષોત્તમ પ્રાપ્તિ છે, બાકી માર્ગ થી અને જ્ઞાન માર્ગ થી પુરુષોત્તમ વિભૂતિ જ ઇન્વોલ્વ થાય છે, પુરુષોત્તમ સ્વયં ઇન્વોલ્વ થતા નથી. એ તો દમ ખમ થી ત્યાં પ્રૂફ કરેલું છે, ભક્તિ અંત ભક્તિ હેતુ નિર્ણય. સમજમાં આવ્યું કે નહીં? પુરુષોત્તમ ની ઇન્વોલ્વમેન્ટ જે છે એ ભક્તિમાં જ ઇન્વોલ્વમેન્ટ હોય છે, બાકી પુરુષોત્તમ ભક્તિ સિવાય પુરુષોત્તમ વિષય બની શકતો જ નથી. પુરુષોત્તમ ઇઝ નોટ ઇવન એવર ઇન્વોલ્વ ઇન એનીથિંગ બટ એક્સેપ્ટ નિર્ગુણ ભક્તિ. એ પાછી નિર્ગુણ ભક્તિ હોવી જોઈએ. તો કર્મનો વિષય પણ વિભૂતિ બનતી હોય છે ભગવાનની, જ્ઞાનનો પણ વિષય થઈ થઈને અક્ષર બ્રહ્મ, એટલે કે અગેન બ્રહ્મની વિભૂતિ જ છે અક્ષર બ્રહ્મ પણ. અને સ્વયં ભક્તિ જે છે એ પણ જો પછી વિભૂતિ પરકત થવાની હોય તો ભક્તિ માર્ગનો ઉત્કર્ષ શું? સમજમાં? એટલે એ બધો પેઇન પોઈન્ટ હવે ધ્યાનમાં રાખો. હવે આગળ આપણે જઈએ, આ ધ્યાનમાં રાખો, જોઈએ આપણે આન્સર મળે છે કે નહીં આનાથી. આ ગોપેશ્વરજી હવે દમખમથી એ બધું કહેશે આગળ, એટલે હવે આ બધો વિષય હવે એનો છે, ભક્તિનો છે. હવે અત્યારે આપણે ભક્તિ માર્તંડકારના હિસાબે જોઈએ, હા, આપણે આપણા હવે એ તુકડા નહીં જોઈએ, આપણે એકદમ વેલ સ્ટ્રક્ચર્ડ આપણે ડિસ્કશન થ્રુ જઈએ હવે, કારણ કે આ તો પછી શું છે અનસ્ટ્રક્ચર્ડ થઈ જશે. એટલે આપણે એને સ્ટ્રક્ચર કરી હવે, સ્ટ્રક્ચર્ડ એપ્રોચ થી જઈએ. હવે નીચે જે ભક્તિ માર્તંડકાર કહે છે એ પ્રમાણે હવે જઈએ આપણે, કે એટલે આપણે પેઇન પોઈન્ટ સમજમાં આવી ગયા ને, કારણ કે ભક્તિ માર્ગ છે ને બધું ભક્તિ માર્તંડકાર કહેશે આ બધું કે આ બધા પ્રોબ્લેમ્સ છે. ઓકે, અચ્છા, હવે આને આ પ્રશ્નને બેકગ્રાઉન્ડમાં રાખો, જે પણ ડિસ્કશન આવે એને ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધેટ બેકગ્રાઉન્ડ ક્વેશ્ચન. સમજમાં આવ્યું ને? હવે એટલે હવે આપણે ક્યાં હતા, ભૂમાં ક્યાં સ્થિત છે એ ડિસ્કશન પર હતા ને આપણે, એમાં એક જવાબ આવ્યો પોતાની વ્યાપકતામાં. અને વ્યાપકતા જે છે એ ન તો કર્મ માર્ગ થી લભ્ય છે, જ્ઞાન માર્ગ થી લભ્ય છે, અને ભક્તિ માર્ગ થી, કોઈ પણ માર્ગ થી વ્યાપકતા તો લભ્ય છે નહીં, એ તો આપણે જોયું ને હમણાં. તો પૂર્વ પક્ષ થઈ શકે કે તો પછી
એ ભક્તિ માર્ગમાં શું વિશેષતા, એ પ્રશ્નને બેકગ્રાઉન્ડમાં રાખીને હવે આપણે આને સમજીએ. તો કહે છે, સ ભગવહ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ નારદ. હવે જુઓ, આ કેમ પ્રશ્ન જરૂરી થયો, પ્રશ્ન પૂછવાની જરૂર શું? હા, એ કસ્મિન પ્રતિષ્ઠિત, એ મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું કે પ્રશ્ન કેમ પૂછવાની જરૂર પડી. કેમ કે એ બ્રહ્મ જો યોવૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્ય. જો એવું હોય તો પ્રશ્ન ઉભો આટલા માટે થયો, એટલા માટે થયો કે એને પ્રાપ્ત કેવી રીતે કરવું હવે. એટલે બધી મીમાંસા થઈ ગઈ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા થઈ ગઈ, હવે બ્રહ્મને પ્રાપ્ત કરવો પડે ને, બધી જિજ્ઞાસા તો પૂરી થઈ ગઈ. પ્રાપ્તિ એ તો હવે સાધન બતાવો, સમજમાં આવ્યું કે નહીં? જાણી તો બધું લીધું તમે બ્રહ્મ વિશે, કે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્ય. પણ હવે પ્રાપ્ત કેવી રીતે કરવાનું, લભ્ય કેવી રીતે છે ભૂમા? શ્રુતિ એક બાજુ એમ કે છે, નાયમ આત્મા છે પ્રવચને એને લભ્યો ન મે દયાન બહુના શ્રુતે ન જમય વૈશ્વ તેને લભ્યો. હવે મારે કરવું શું? આ સમજમાં આવ્યું ને આટલું? એટલે પ્રશ્ન થયો છે. હા, હવે જો બાવાએ આ વખતના પ્રવચનમાં પણ આ જ મુદ્દો ઉઠાવ્યો છે, એટલે જો તમે એને લિંક કરી શકતા હોય તો તમને સમજાશે, નહીં તો વણની પછી ઉપરથી જશે એટલે કહું છું. આ મુદ્દો સમજાવ્યો છે બાવાએ આ વખતે સર્વોત્તમ સૂત્રના. એટલે એ મુદ્દો એવો છે કે એક બાજુ શ્રુતિ એમ કહે છે, નાયમ આત્મા છે પ્રવચન, બ્રહ્મ જે છે કોઈનાથી લભ્ય નથી, તમે જેટલો પણ ધમ પછાડા કરો, કર્મના સાધનો કરો, જ્ઞાનના સાધન કરો, હવેલીમાં 56 ભોગ કરાવે તો બ્રહ્મ પ્રાપ્ત નહીં થાય. એ તો ચોખીક વાત થઈ ગઈ ને હવે. અલના જુલાવો બ્રહ્મને, બ્રહ્મ પ્રાપ્ત નહીં થાય. 56 ભોગ કરાવો, કરાવતા રહો તમે, નાયમ આત્મા છે પ્રવચને ન લભ્ય. શ્રુતિ તો ચોખ્ખું કહે છે કે એ એવી રીતે પ્રાપ્ત નહીં થાય. નાયમ આત્મા છે પ્રવચને ન લભ્યો, પ્રવચન થી પણ નહીં થાય, ધવલભાઈ બોલશે તોય નહીં પ્રાપ્ત થાય. પ્રવચને ને લભ્યો ન મે દયા, બહુ જાણવાથી પણ એ નહીં થાય પ્રાપ્ત. ન મે દયા ન બહુ ના શ્રુતિ, બહુ સાંભળવાથી એ નહીં થાય પ્રાપ્ત. સાંભળવાથી, જાણવાથી, બોલવાથી કોઈ પણ થી પ્રાપ્ત નહીં થાય. યમઈ વૈશ્ય વૃણુતે તેન લભ્યો. એ કહે છે, એક મિનિટ, હા હું તમને એનો પેજ નંબર પણ કહું. ભક્તિ માર્તંડ માં છે, પેજ નંબર 19 માં છે. એક મને એક મિનિટ, હું જનરલી નોટ્સ લખતો હોઉં છું પણ ખબર નહીં એનો નોટ નથી મળી રહ્યો બુકમાં, પુસ્તકમાં મેં નથી લખ્યું લાગતું. ઓકે, એનીવેઝ, પણ આ કટમુંડક ઉપનિષદની શ્રુતિ યાદ રાખજો. હા, કેમ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એક બાજુ શ્રુતિ ના પાડી રહી છે કે એ પ્રાપ્ત નથી, એક બાજુ એમ કહે છે કે ભક્તિથી લભ્ય છે. આ સમજમાં આવે છે ને બધું કોન્ટ્રાડિક્શન? હા, કોન્ટ્રાડિક્શન સમજમાં આવે. એક બાજુ એમ કહે છે, ગીતામાં તો એકદમ ખુલે આમથી ભગવાને કહ્યું છે કે અહમ ભક્ત પરાધીનો, ખુલે આમથી ગીતામાં તો તમને ભક્તિઓ માં પલે પલે એવું કહે છે કે હું ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું, અને એક બાજુ શ્રુતિની અંદર એમ કહે છે હું કોઈનાથી પ્રાપ્ત થતો નથી. સમજમાં આવે ને, એટલા કોન્ટ્રાડિક્ટરી છે થોડું આપણા માટે. જનરલી શાસ્ત્ર માટે કોન્ટ્રાડિક્શન નથી, આપણામાં, આપણા સમજમાં કોન્ટ્રાડિક્શન ઉભું થાય છે એમ. એ કોન્ટ્રાડિક્શન જે છે એને રિઝોલ્વ પણ આ ભક્તિ માર્તંડકાર કરશે. આ જયારે આ કોન્ટ્રાડિક્શન રિઝોલ્વ થશે ત્યારે પેલો મૂળ પ્રશ્નનો જવાબ મળશે કે ભક્તિથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે કે નથી થતો. સમજમાં આવ્યું કે નહીં? ઓકે, એટલે આ બધું અત્યારે સુવ્યવસ્થિત વિચાર છે આમનો, ગોપેશ્વરજીનો. એટલે
કારણ કે આ મેં પહેલેથી વાંચ્યું છે એટલે હું તમને સ્ટ્રક્ચર્ડ કહું છું, નહીં તો બહુ જ અનસ્ટ્રક્ચર્ડ ટેક્સ્ટ છે આ ગોપેશ્વરજીની. એક ગમે તે એક વિષયથી બીજા વિષયમાં શિફ્ટ થાય છે, બીજા વિષયમાં ત્રીજા વિષયમાં શિફ્ટ થાય, ખબર જ નથી પડતી. ઓકે, તો એટલે પ્રશ્ન થયો એ તો સર મારી પાસે. આપણે પહેલા પ્રશ્ન કેમ પૂછ્યો એ પર આપણા પાછા આવી જઈએ. પ્રશ્ન એટલા માટે પૂછ્યો કેમકે આટલું બધું ભૂમાના વિશે જાણવાથી હવે ભૂમાની પ્રાપ્તિ કેવી રીતે કરવી એ પ્રશ્ન જિજ્ઞાસા થઈ. એ પ્રશ્નત્વે એને પ્રકટ થયું કે સર ભૂમા કસ્મિન પ્રતિષ્ઠિત, એ ક્યાં છે સ્થિત, એને પ્રાપ્ત કરવું, એના કારણે એ પ્રશ્ન પૂછાયો. એ પ્રશ્ન પૂછ્યો અને એના જવાબમાં જો જવાબમાં ફેસ વેલ્યુ પર જવાબ એકદમ સિમ્પલ છે, પણ જયારે એની થોડા ખનન વધ જે મીમાંસા કરવામાં આવે ને ત્યારે પછી બધું ભલતું ભલતું બધું પેન્ડોરાસ બોક્સ ઓપન થાય છે. પછી સમજમાં આવ્યું? એટલે પેન્ડોરાસ બોક્સ તો અત્યારે બંધ જ છે, ખબર નથી કે અંદર એક સ્ટેટમેન્ટમાં ઘણું બધું કહેવાય ગયું. એ પછી ગોપેશ્વરજી એને પેન્ડોરાસ બોક્સ ઓપન કરીને બધું વન બાય વન જણાવે છે. ઓકે, એટલે ઉપનિષદમાં તો એકદમ એકદમ ક્લિયર કટ આન્સર છે એનો, સ્વે મહિમ નેનો. ઓકે, એ આપણે આગળ જોઈએ. તો પેજ નંબર 5 પર છું, લાસ્ટ લાઈનમાં છું, પેજ નંબર 5 ના લાસ્ટ લાઈન પર. તો કહે છે યદી ચ સભગવ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ નારદ તમ પ્રત્યાહ. નારદજીના પ્રશ્નના અનુસંધાનમાં હવે આન્સર કહે છે સનતકુમાર સ્વે મહિમ ને, પોતાના મહિમામાં સ્થિત છે. આ પોતાનું મહિમા શું? પ્રશ્ન ચિહ્ન. સ્વવિભૂતઓ અત્રાપી કો મહિમા ઇતિ, આ પ્રશ્ન થયો ને હવે અહીંયા અહીંયા તો પણ મહિમા એટલે શું? સમજાયું? એ કહે છે કે નારદ શંકા સ્વયમેવ નિરાકુર્વન આહ, એમને પોતે જ સમજી ગયા કે આમણે પાછો વળી પાછો પ્રશ્ન પૂછશે જ કે આ મહિમા એટલે શું વળી પાછું. તેથી ક્લેરિફિકેશન કરવા માટે સનત કુમાર કહે છે યદી વા ન મહિમ્ન ઇતિ ગો અશ્વમિહ મહિમે ઇત્યાચક્ષતે હસ્તિ હૈરણ્યમ દાસભાર્યમ ક્ષેત્રાણ્યાતિ નાહમેવમ બ્રવીમિ. તો એ કહે છે કે હા ક્ષેત્રાણી કે હસ્તિ હિરણ્યમ દાસભાર્યમ આદિ ઘણા બધા મહિમા, ઘણા બધા લોકોની ઘણી બધી મહિમા હોય છે લોકમાં ચાલુ ખાતામાં. એટલે ધવલભાઈની મહિમા, જો તમને ધવલભાઈની મશ કર્યું, ધવલભાઈની મહિમા શું? બોલવાની. બોલવા આવડે, બોલતા આવડે, સમજમાં આવ્યું કે નહીં? બરાબર. તો ધવલભાઈ કોનાથી ઓળખાય છે? બોલવાથી. બલ 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 બક 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 કરે છે એટલે મહિમા થઈ ને ધવલભાઈની. એવી રીતે રાજાની મહિમા શું? કેટલા પૈસા છે, કેટલા કેટલા કેટલી જમીન છે, એનાથી નક્કી થાય ને કે એની મહિમા કેટલી. બરાબર, સમજમાં આવે છે ને વાત? એવી રીતે શું છે કે કોઈ પણ વ્યક્તિની મહિમા કેટલી, પૈસા કેટલા છે, કેટલી ગાડીઓ છે, કેટલા બંગલા છે. અમને બરોડામાં આટલો મોટો બંગલો ને અમદાવાદમાં આટલો મોટો બંગલો, તો થઈ ને મહિમા. તો એ વ્યક્તિની મહિમા વ્યક્તિથી ડિસાઈડ ન થઈને કોનાથી ડિસાઈડ થઈ? ઓ, એની પાસે શું છે એનાથી. હા, એના પાસે શું છે એનાથી થઈ ને. એટલે એવું જ થઈ, પોતાના મહિમામાં નથી. ધવલભાઈ કોના મહિમામાં સ્થિત છે? બોલવાની મહિમામાં સ્થિત છે. સમજમાં આવે છે? એટલું રાજા કોનીમાં સ્થિત છે? કેટલી કેટલા પૈસા છે એનામાં સ્થિત છે. તેની મહિમા કોનામાં સ્થિત છે? સ્વે મહિમને. રાજા રાજાની મહિમા શું? કેટલા પૈસા છે, કેટલો કેટલો જમીનમાં વિસ્તાર, કેટલો જમીનનો વિસ્તારમાં રાજ છે એનું, કેટલી પ્રજા છે અને કેટલો ટેક્સ રિટર્ન આવે છે. સમજમાં આવ્યું? ઘણા બધા પહેલામાં શું છે, પૈસા નહીં લઈને કેટલા પ્રાણીઓ છે કે કેટલા પ્રાણીઓ વસાવે છે કે કેટલું એ છે, એવી રીતે પણ આકલન કરતા. સમજાયું ને? તો ધવલભાઈની મહિમા કેટલી કરે છે? એક વીકમાં બે વખત
કોન્ફરન્સ કરે છે મહિમા, તો ધવલભાઈ ની મહિમા ધવલભાઈ નથી, ધવલભાઈ ની મહિમા બોલવાની છે. એવી રીતે રાજાની મહિમા રાજા નથી સ્વયં, કેટલું રાજ્ય છે, કેટલું રાજ્ય છે, એની મિલકત કેટલી છે, એની મિલકત કેટલી છે. એનો મતલબ છે કે પોતાના પોતે પોતાની મહિમામાં સ્થિત નથી, પોતે અન્યની મહિમામાં સ્થિત છે. સમજમાં આવ્યું? ધવલભાઈ ધવલભાઈ ની મહિમામાં સ્થિત નથી, ધવલભાઈ ઓળખાય છે બોલવાના કારણે. એટલે ધવલભાઈ ધવલભાઈ માં સ્થિત નથી, ધવલભાઈ ની મહિમા અન્યમાં સ્થિત છે. ધવલભાઈ નું હમણાં બોલતી બંધ થઈ જાય ને તો હું ધવલભાઈ, હુ કેટ ધવલભાઈ, હુ ઇઝ ધેટ ધવલભાઈ, નોબડી નોઝ. કોન્ફરન્સ ઇઝ ધવલભાઈ મહિમા. અહિયાં તમે સમજમાં આવ્યું કે નહીં? તો ધવલભાઈ થી બધું સમજમાં આવી જાય. સો કોન્ફરન્સ ઇઝ ધવલભાઈ મહિમા. સો ધવલભાઈ ને જરૂર કોની પડે છે? કોન્ફરન્સ ની. એટલે દ્વૈતાપત્તિ આવી કે નહીં? એવી રીતે શું બ્રહ્મ ને કોઈક બીજાની મહિમા ની જરૂર છે? ક્વેશ્ચન થયો ને. જેમ રાજા ને બીજાની મહિમા ની જરૂર હોય પછી રાજા તરીકે ઓળખાય કે અચ્છા હા આટલી પ્રજા, આટલો જમીન અને આટલો પૈસો, અચ્છા તેથી કરીને રાજાની મહિમા થઈ. અરે પણ રાજા રાજાના કારણે મહિમાવાન થયો કે રાજાની જોડે જેટલું છે એના કારણે મહિમાવાન થયો? સમજાયું ને? દેટ ઇઝ અ કન્ફ્યુઝન. સો હી ઇઝ ટ્રાઇંગ ટુ ક્લિયર દેટ અપ કે નહીં નહીં, આ ગો અશ્વ કે હસ્તી હિરણ્ય દાસ ભાર્યમ ક્ષેત્રાની આદિ થી જે રીતે લોકમાં પ્રચલિત મહિમા છે એવો અહીંયા નથી મહિમા. સમજમાયું? નાહમ એવ, આ બધા નથી મહિમાના કારણ બ્રહ્મના. સ્વે મહિમને અન્ય મહિમને નહીં. અત્યારે ધવલભાઈ ની મહિમા અન્યમાં છે, મહિમા પ્રજામાં છે, પૈસામાં છે. એવી રીતે અત્યારના હાલના જે અમીર લોકો છે એમની મહિમા કેટલા બંગલા છે એમાં છે. હમણાં બંગલા જતા રહે તો એમની મહિમા ઘટી રહે, ટાઈ ટાઈ ફીસ. બધું ફીસ થઈ જાય. હમણાં જો બધા જ બંગલા જતા રહે તમારા ગયું બધું, એ મહિમા ટાઈ ટાઈ ફીસ થઈ ગઈ ને. એ 20 million, 30 million હોય બેંક અકાઉન્ટમાં, અચાનક કશું થાય બધા બેંક અકાઉન્ટમાં બધા પૈસા જતા રહે, ટાઈ ટાઈ ફીસ, બીજું શું રહ્યું? સમજાય ને? મહિમા જતી રહી ને. કિંગફિશરની જેમ ધવલભાઈ ઇઝ નોટ સ્થિત ઇન સ્વે મહિમને, ઓર રાજા ઇઝ નોટ સ્થિત ઇન સ્વે મહિમને, ઓર આ બધા મિલિયનેર્સ, કોઈ પણ કહી દો તમે, કોઈ પણ વ્યક્તિ સૃષ્ટિનો, ઇટ ઇઝ હી ઇઝ નોટ સ્થિત ઇન સ્વે મહિમને એક્સેપ્ટ બ્રહ્મન. બ્રહ્મન ઇઝ સ્થિત ઇન સ્વે મહિમને. સમજમાં આવ્યું? આટલું સમજમાં આવી ગયું ને? એટલે સિમ્પ્લિફાઈડ વર્ઝન છે આ. મેં તમને કહ્યું છે પેન્ડોરાસ બોક્સ તો ઓપન જ નથી કર્યો હજુ. આ તો મેં સિમ્પ્લિફાઈડ, મોસ્ટ સિમ્પ્લિફાઈડ વર્ઝન ઉપનિષદનો છે આ. ઓકે, છે કે હા તથા કોઈ ઊંઘે છે કે શું? મહિમા કદાચ ઊંઘવાની મહિમામાં સ્થિત લાગે છે. સે મહિમને મહિમા સમજાવો છો પછી મહિમા બતાવે ને. કોઈની ઊંઘમાં મહિમા હોય એટલે શું કરે? સો તથા ચ એતેષુ અહમ ભૂમા પ્રતિષ્ઠિત ઇતિ ન બ્રવીમી ઇત્યર્થ. આવા બધા જેવા ચાલુ ખાતામાં જે મહિમા કયા, ગો અશ્વમિહ આદિ વગેરે, એવા ચાલુ ખાતા વાળા મહિમા માં સ્થિત બ્રહ્મ નથી. સમજમાં ને? આટલું તો કહે છે. તો પછી શેમાં પ્રતિષ્ઠિત છે તો કહો? તો કહે છે તરી ક્વ પ્રતિષ્ઠિત ઇતિ આશંકાયામ આહ સનત કુમાર બ્રવીમીતિ હો હોવાચ અન્યો હિ અન્યસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ. ચાલુ ખાતામાં તો શું જોવા મળે છે? અન્યો હિ અન્યસ્મિન પ્રતિષ્ઠિત.
ધવલભાઈ ની પ્રતિષ્ઠા ધવલભાઈ ન રહીને ધવલભાઈ નું બોલવાનું છે, એટલે અન્ય અન્યો અન્યસ્મિન પ્રતિષ્ઠિત સિદ્ધ થયું કે નહીં. એવી રીતે રાજાની પ્રતિષ્ઠા રાજા ન હોય ને સ્વયં રાજા ન હોય ને રાજાની કેટલી પ્રજા છે, અન્યો અન્યસ્મિન પ્રતિષ્ઠિત. સમજમાં આટલું. એવી રીતે આ ચાલુ ખાતાનો બ્રહ્મ નથી કે જેમાં અન્યો અન્યસ્મિન પ્રતિષ્ઠિત હોય. આ ભૂમા જે છે એ આવો નથી. આવી ગયું સમજમાં? તો આશ્રય આશ્રય છે, અન્યો અન્યસ્મિન પ્રતિષ્ઠિત નથી. સ્વાશ્રય આશ્રિત છે, આ એની મહિમા છે. ઓકે, બરાબર. ઇતિહોવાચ ઇતિ શ્રુતિવાક્યમ શેષમ સનત્કુમાર વાક્યમ. અચ્છા, હા તો સમજાય ને. અચ્છા, હવે કે છે તથા છે ગોશ્વાદિભ્યો મહિમા. આ તો મેં તમને સમજાય તસ્મિન પ્રતિષ્ઠિત ઇત્યર્થ. આ પણ મેં તમને સમજાય ગોશ્વદ વગેરે દાસ ભાર્ય ક્ષેત્રાણી વગેરેથી. એટલે આ ક્ષેત્રાણી એટલે કે પહેલાના જમાનામાં લેન્ડલોર્ડ હતા ને જે બધા, એ લોકોની વેલ્યુ કોનાથી થતી? કેટલા ખેતર છે, ક્ષેત્રો કેટલા છે, એનાથી વેલ્યુ થતી હતી. સમજમાં ને? અત્યારે પણ લેન્ડલોર્ડ એનાથી તો વેલ્યુએશન એ લોકોની એવી રીતે થાય છે ને, કેટલો એકર જમીન છે, કેટલો વગેરે વગેરે, કેટલા લેન્ડલોર્ડ ની બધી વેલ્યુએશન એવી રીતે થતી હોય છે. એ રીતે અહીંયા પણ છે. એટલે વેલ્યુએશન કોની છે? લેન્ડલોર્ડ ની. પણ કોનાથી વેલ્યુ થઈ રહી છે? અન્ય અન્ય લેન્ડ થી થઈ રહી છે. લેન્ડ લોર્ડ થી નથી થઈ રહી, લેન્ડ થી થઈ રહી છે. સમજમાં? હમણાં જો લેન્ડ જતી રહે તો બિચારો લોર્ડે જતો રહે. બિચારો લોર્ડ ન રહીને બિચારો દાસ થઈ જાય, રોડ પર આવી જાય. આવ્યું સમજમાં? એવો બ્રહ્મ નથી કે એના જોડેથી કઈક લઈ લઈએ તો બ્રહ્મ બ્રહ્મ ન રહી જાય, એવો બ્રહ્મ નથી. એને સમજમાં? એટલે પૂર્ણ પૂર્ણ પણ છે, પૂર્ણમાંથી કશું લઈ લઈએ તો પણ પૂર્ણ રહે છે, પૂર્ણમાં એડ કરીએ તો પણ પૂર્ણ રહે છે. સબટ્રેક્શન એડિશન મલ્ટીપ્લિકેશન પૂર્ણની સાથે જે પણ કરો ને, આન્સર ઇઝ અગેન ઇન્ફિનિટી. ઇન્ફિનિટી મલ્ટીપ્લાય બાય ઇન્ફિનિટી ઇઝ ઓલ્સો અગેન ઇન્ફિનિટી. એમાં કોઈ ફરક નથી પડતો, પણ આપણા કેસમાં એ નથી. સમજાય ને? ભૂમાની અંદર આ તે મહિમને સ્થિત છે, અન્યો અન્યસ્મિન પ્રતિષ્ઠિત લાગુ નથી થતો ભૂમાની અંદર. દેટ ઇઝ વાય હી સેઇંગ સે મહિમને, પોતાની મહિમામાં અન્યો અન્યસ્મિન નહીં. હવે મૂળ મુદ્દો આવ્યો. તો કે છે કે ભાઈ સાહેબ, તો પછી છે શું સ્વે મહિમને? સમજમાં? જે નથી એ તો કહી દીધું. ગો અશ્વાદી વગેરે દાસ ભાર્ય ક્ષેત્રાણી વગેરે એવું જેમાં છે એવું નથી આ, પણ છે શું તો પછી? તરી સ કીદ્રક યેન તત્પ્રતિષ્ઠિતત્વમ ભૂમન ઇત્યાહ. ત્યારે પછી કહે છે એકદમ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર પુષ્ટિમાર્ગ, એ આન્સરમાં આપે છે, સૈવ ધસ્તાત્ સ ઉપરિષ્ટાત સ પશ્ચાત સ પુરસ્તાત સ દક્ષિણતઃ સ ઉત્તરતઃ સૈવેદમ સર્વમ. આન્સર ફર્સ્ટ નીકળ્યો સંત કુમાર દ્વારા ઇન રિસ્પોન્સ ટુ કે તો પછી આ સ્વે મહિમને એટલે શું? તરહી સકીદ્રક યેન તત્ પ્રતિષ્ઠત્વમ, એનું મોડલ તો સમજાવો. ત્યારે સમજાવતા કહે છે સૈવ દસ્તાત, એ જ ઉપર સ્થિત છે. એટલે અધસ્થાત એટલે નીચે, હા સોરી, સૈવ અધસ્થા. હવે જો ગ્રામર, સંસ્કૃત ગ્રામર બધા ભણો છો ને, એટલે સ શબ્દ મૂક્યો છે એના પર જરા
હું તમારું ધ્યાન દોરીશ, હમણાં હું નહીં કહું એનો મતલબ શું છે, પણ તમે જાતે સમજી જાઓ. ધ્યાનમાં રાખો, સ શબ્દ છે, પદ સ મૂકેલો છે ત્યાં. સયેવ અધસ્તાત, એ જ તે નીચે છે. સ ઉપરિષ્ટાત, તે જ ઉપર છે. સ પશ્ચાત, તે જ પાછળ છે. સ પુરસ્તાત, તે જ આગળ છે. મેં ઉલટું બોલી દીધું, વાઇસે વર્ષા બોલી દીધું, સોરી. સ પશ્ચાત, સ પુરસ્તાત, તે પાછળ, તે આગળ પણ છે, તે પાછળ પણ છે. સમજવાય? સ દક્ષિણત, આજુબાજુ પણ, અને સ ઉત્તરત, આજુબાજુ પણ તે જ છે. સ એવેદમ સર્વમ, એ જ બધું છે. સમજવાયું આટલું? એટલે ધવલભાઈ નો મહિમા અન્યમાં સ્થિત હતો, એટલે તેનો મતલબ ધવલભાઈ એટ ટાઈમ T1 જો ઘરમાં હોય તો એનો એ ટાઈમ T1 માં એ બીજે નથી, એનો અભાવ થયો ને સિદ્ધ, એવું બ્રહ્મને સાથે નથી. બ્રહ્મ એ ઉપર પણ છે અને નીચે પણ છે એટ ધ સેમ ટાઈમ. એટ ધ સેમ ટાઈમ હી કેન બી ઇન ફ્યુચર એન્ડ ઇન પાસ્ટ. એટ ધ સેમ ટાઈમ હી કેન બી હિયર એન્ડ ધેર ઓલ્સો. એટ ધ સેમ ટાઈમ હી કેન બી એની ટાઈમ ઝોન, એની ટાઈમ. સમજાય? તો ધેટ ઇઝ વાય એ એમ કહી રહ્યા છે કે એની સ્વાશ્રય આશ્રયતા અહીંયા ની મોડલ આપ્યો, સ્વાશ્રય આશ્રયતાનો મોડલ આપ્યો અહીંયા. એને કહે છે તે સ્વે મહિમને, અન્યો હિ અન્યસ્મિન પ્રતિષ્ઠિત વાળો મોડલ નથી, સ્વે મહિમને વાળો અહીંયા મોડલ સમજાવ્યો. સયેવ અધસ્તાત, સ ઉપરિષ્ટાત, સ પશ્ચાત, સ પુરસ્તાત, સ દક્ષિણત, સ ઉત્તરત, સ એવેદમ સર્વમ. આ કહીને ભૂમાનો સ્વાશ્રય આશ્રયતા સિદ્ધ કરી, મોડલ આપીને. અહીં સુધી સમજમાં આવ્યો? એટલે એવું થાય ને કે દેહ કાળ ને સ્વરૂપ કયા અપરિચ્છિન્ન. હા રાઈટ, પણ એનાથી પણ વધારે સમજવાનું છે. અહીંયા આપણે અધિકરણ નું વસ્તુ સમજી રહ્યા છે. અધિકરણ કોઈ પણ વસ્તુ લઈ લો ને તમે સૃષ્ટિમાં, તો સ્વાશ્રયાશ્રય તમને મોડલ જ નહીં મળે સ્વાશ્રયાશ્રયનો. અને એને સમજાવવા માટે કે કોઈક સ્વાશ્રયાશ્રય મોડલ છે એને સમજાવવા માટે આ ચર્ચા કરી રહ્યા. સમજવાય ને? અંતે તો એમનું એમ જ છે કે પહેલા સમજ્યા છો કે બધે જ છે બ્રહ્મ. અરે પણ બધે જ છે એનું મોડલ શું? સમજવાય ને? બધે જ છે એનો મતલબ કઈ રીતે બધે જ છે એ અહીંયા વધારે અધિકરણના હિસાબથી અહીંયા સમજાય છે, ભૂમાના પર્સ્પેક્ટિવથી સમજાય છે કે એ સ્વાશ્રય આશ્રય છે. આ રીતે સ્વાશ્રય આશ્રય છે. ધવલભાઈ, સ્વાશ્રય આશ્રય એટલે પોતાનો આશ્રય પોતાને, એવો અર્થ છે? કઈ રીતે છે શબ્દનો અર્થ? આશ્રય પોતે જ બને છે, અન્ય અન્યસ્થિન પ્રતિષ્ઠિત વાળું નહીં. પોતાનો આશ્રય પોતે બને છે. યસ, એબ્સોલ્યુટલી રાઈટ, ધેટ ઇઝ ધ મીનિંગ. અચ્છા, પોતાનો એટલે ગોશ્વિંહ જેવો નહીં. સમજવાય? મને તો મારું નામ યાદ કરતો તો સમજમાં, ધવલભાઈ જેવા નહીં. ઇન શોર્ટ, એટલે બીજા કોઈથી ઓળખાતા નથી, પોતે પોતાનાથી જ ઓળખાય છે. આય છે, એબ્સોલ્યુટલી. હવે સમજ્યા? બરાબર, હવે બરાબર સમજ્યા. પોતાને કોઈની લાલસા નથી, અન્યની કોઈ પણ લાલસા નથી, પોતાને જણાવવા માટે અન્યની કોઈ લાલસા કે જરૂરિયાત નથી. એ જ સેમ વસ્તુ કહે છે નાયમાત્મા ચ પ્રવર્તનેન લગ્ન. સમજમાં? અન્યો હિ અન્યસ્મિન પ્રતિષ્ઠિતમાં કદાચિત એ લભ્ય પણ થઈ જાય, પણ જે સ્વાશ્રય આશ્રય છે, નો, નોટ બાઇન્ડ હિમ લાઈક ધેટ. યુ કેનોટ બાઇન્ડ હિમ ઇન ભક્તિ, યુ કેનોટ બાઇન્ડ હિમ ઇન કર્મ, યુ કેનોટ બાઇન્ડ હિમ ઇન જ્ઞાન. સ્વાશ્રય આશ્રય બરાબર,
પણ હવે એના ઘણા બધા રિપરકશન્સ છે, એટલો ઇઝી ટોપિક નથી આ. આગળ ત્યારે આટલું ધ્યાનમાં રાખો, પછી આગળ તો બધું પેન્ડોરાસ બોક્સ આવશે હજુ તો આગળ. હવે જો એક વાત નોટિસ કરો, હવે એકદમ 15 મિનિટ છે ને ધ્યાનપૂર્વક સમજી લો, કારણ કે નેક્સ્ટ બધા જ આના પર ડિપેન્ડન્ટ છે. એટલે તૈવ અધસ્તાત પદ લખ્યું, પદ યુઝ કર્યું છે સ. સનો મતલબ સંસ્કૃતના ગ્રામરમાં શું હોય છે કે ઇદમ ઇદમ જે છે અને તત્ છે, એટલીસ્ટ બે ફોર છે કેટેગરીઝ. આમ તો ટેકનિકલી દેર આર ફોર કેટેગરીઝ, બટ અત્યારે બે કેટેગરીઝ સમજી લો, પછી બીજા ફોર કેટેગરીઝ તો આપણે પછી સમજીશું. અત્યારે ટાઈમ બીંગ બે કેટેગરી સમજો, ધીસ એન્ડ ધેટ. થર્ડ કેટેગરી આવશે હમણાં પાછી, પણ અત્યારે સમજી લો ધીસ એન્ડ ધેટ. કોઈને પણ કેવું હોય ને તો કાં તો તમે ધીસ કહેશો કાં તો તમે ધેટ કહેશો. કે ધીસ નો મતલબ શું છે કે તમારા રીચેબિલિટીમાં હોય અને તમારા દ્રષ્ટિમાં પણ હોય, દ્રષ્ટિના રીચેબિલિટીમાં અને રિયલ રીચેબિલિટીમાં જો કોઈ ઓબ્જેક્ટ હોય તો તમે એને શું કહો, ધીસ. જો કોઈ વસ્તુ પાસ્ટમાં હોય કે ફ્યુચરમાં થવાની હોય કે રીચેબિલિટીમાં જ ના હોય, પરોક્ષ રીતે કેવી હોય તો શું કહો, ધેટ. સમજમાં આવ્યું કે નહીં? એવી રીતે તત અને એ તત, સમજમાં આવ્યું? એવી રીતે ભેદ છે. અત્યારે હું એકદમ હાઈ લેવલ કહું છું, દેર આર ફોર ડિફરન્ટ કેટેગરીઝ, પણ અત્યારે બે જ કેટેગરી કહું છું અત્યારે. તો અહીંયા શબ્દ સ યુઝ કર્યો છે, સ નો મતલબ છે ધેટ, નોટ ધીસ. અને એ ન્યુટર જેન્ડર નથી, એ મેસ્ક્યુલાઇન જેન્ડર છે. સ મને તત જે છે એ ન્યુટર જેન્ડર છે, સમજમાં આવ્યું? અને સ જે છે મેસ્ક્યુલાઇન જેન્ડર છે, સા જે છે ફેમિનાઇન જેન્ડર છે, સમજવાય ને? સા સ અને તત, એટલે સમજવાય ને? મેસ્ક્યુલાઇન જેન્ડર છે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, એમ ઇંગ્લિશમાં ન્યુટર જેન્ડર. તો એમાં સ શબ્દ છે એનો મતલબ ધેટ છે. હવે જો ધેટ કહેતા હોય કે તે ઉપર છે, તે નીચે છે, તે બાજુ આજુબાજુમાં છે અને તે આગળ પાછળ છે, આવું જો કહો તમે તો પછી તમે કોણ છો? વાત સમજમાં આવે છે? તે શબ્દ યુઝ કરે એનો મતલબ તમે તો નથી, એટલે તમે કોણ છો? તો તમે જયારે હા કહેનારો જે માણસ જે છે એ કોણ છે? કારણ કે તે એમ કહ્યું, ધેટ કહ્યું, ધેટ નો મતલબ છે કે રીચેબલ નથી. અને એ કહે છે કે ધેટ વિચ ઇઝ અનરીચેબલ ઇઝ અપ ડાઉન બિસાઇડ્સ પાછળ. આ કેવો મીનિંગ ભાઈ, સમજમાં આવ્યો? તો એના કારણે શું છે કે દ્વૈતાપત્તિ આવી શકે, કે દ્વૈત ભાવ આવી શકે, કે અચ્છા હું અને તે. અને વંશ દ્વૈતાપત્તિ આવે નો મતલબ સ્વાશ્રય આશ્રય ભંગ થયો, સમજમાં આવ્યો કે નહીં? કેમ કે રેફરન્સમાં શું થયું, તમે એમ કહો છો કે સૈવેદમ સર્વમ, એ જ બધું થયેલો છે, એનો મતલબ તમે રેફરન્સ કોનો આપી રહ્યા છો? એનો. તે બોલે એનો મતલબ કે તમે દ્વૈતાપત્તિ છે તમારા બોલવામાં જ. સમજમાં આવે છે ને આટલું? મને તો આવ્યું, પક્ષ બીજા બધાને આવ્યો? હા આવે છે. ઓકે, ડબલ બી જાય.
હા, એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તો તેથી એને, અને આ જે સ જે કયો ને એને આપણે કહીએ છીએ તદાદેશ. લખો તદાદેશ, તત આદેશ, તદાદેશ. એટલે એ તે એમ તે છે, બ્રહ્મ તે છે એમ કરીને જો તમે રિફર કરતા હોય બ્રહ્મને તો એ તદાદેશ. તો તેથી કરીને જુઓ તદાદેશ થયો, વળી પાછું કઈક માઇન્ડમાં ક્લિક થયું અને કહે છે કે નહીં નહીં એ તે તો છે જ, પણ એ હું પણ એ જ છું. સમજમાં આવ્યું ને? એટલે નેક્સ્ટ જ અહંકારાદેશ થી સેમ ટુ સેમ વસ્તુ કહી દીધી અહંકારાદેશ થી. અને તેથી ફરીથી પાછું જો તમે ઉપનિષદમાં ફરી પાછું સએવ અધસ્તાદ કહ્યું ને, હવે જેવો કહે છે અહમેવ અધસ્તાદ. સમજમાં અહમેવ અધસ્તાદ, અહમેવ અહંકાર, અહમ થી શરૂ કર્યું. જો અહમેવ અધસ્તાદ અનુપરિષ્ટાદ અહમ પુરસ્તાદ અહમ દક્ષિણોર અહમ ઉત્તરતો અહમ એવેદમ સર્વમ, હું જ બધું છું. સમજાયું ને? આમાં અહમ યુઝ થયો, અહમ યુઝ, અહમ નો યુઝ કરીને આખો આદેશ કર્યો છે, તેથી અહંકાર આદેશ કેમ કે તે થી તો આદેશ થઈ ગયો, તદાદેશ થી તો વાત સમજાઈ. તો કોઈને પાછો પ્રશ્ન થાય તેથી કરીને તમે તો નથી, તેથી દ્વૈત આવી ગયો. નહીં નહીં હું પણ એ જ છું, અહમ અહમ એવ અધસ્તાદ અહમ અનુપરિષ્ટાદ અહમ પુરસ્તાદ અહમ અહમ દક્ષિણો અહમ ઉત્તરતો અહમ એવેદમ સર્વમ અહમ મનુર અહમ અભવત અહમ સૂર્યો અનુ અહમ મનુ મનુર અભવત છે ને ત્યાં. વામદેવ કહે છે ને અહંકારા દેશ થી કહે છે વામદેવ. આપણે વામદેવત સૂત્ર જોયો તો ભાષ્યમાં, યાદ છે ને? વામદેવ તો આપણે પેલા એમાં જોયો તો અનુગમાધિકરણમાં, ઇન્દ્ર પ્રતર્દન સંવાદમાં. તમને યાદ નથી, તમે એ વાંચો. તો ક્યાં ગયું? હા, અહમેવ અધસ્તાદ અનુપરિષ્ટાદ અહમ પુરસ્તાદ અહમ દક્ષિણોર અહમ ઉત્તર તો અહમ એવેદમ સર્વમ, હું જ બધું થયો છું. હવે હું જ બધું થયો એનો મતલબ કે જીવ બધું નથી થયો ભાઈ સાહેબ. સમજમાં આવ્યો ને હવે એનો મતલબ? અમ બ્રહ્માસ્મી જેવું થયું ને અહંકારાદેશ. એટલે જો એક વાત સમજાવું, હું તમને ફરીથી સમજાવું. તત્વમસી તદાદેશ, અહમ બ્રહ્માસ્મી એ કયો આદેશ થયો? અહંકારાદેશ. અહંકારાદેશ થયો ને અહમ બ્રહ્માસ્મી. તત્વમસી શ્વેત કે તો તત્વમસી એ કયા આદેશ છે? તદાદેશ. હવે સમજવાય ને? એક્ઝામ્પલ જુઓ, તે તું છે, તે રિફર તો કર્યો ને તે, તદાદેશ થયો ને. અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું, તેનો મતલબ કે જીવ કઈ બ્રહ્મ નથી થઈ જતો ભાઈ સાહેબ. એ રેફરન્સ કેવી રીતે છે એ સમજવાનો છે, એ અહંકાર આદેશ છે. અહમ મનુર સૂર્યો અહમ મનુર અભવત, એ જે વામદેવ ને પોતાનો અહંકારમાં જે ફીલિંગ એક્સપિરિયન્સ થયો બ્રહ્મનો, એ એક્સપિરિયન્સ અહમ થી કહે છે કે નથી કયો, કેમ કે ત્યાં અદ્વૈત અનુભૂતિ છે. તત્વમસીમાં દ્વૈત દ્વૈત અનુભૂતિ છે. સમજવાય ને આટલું? તો તદાદેશ દ્વૈત, અહંકારાદેશ અદ્વૈત અતિ અદ્વૈત. તેથી વળી પાછો એક આદેશ, ત્રીજો આદેશ આપવાની જરૂર પડી, કે બ્રહ્મ છું એનો મતલબ એવો નથી કે હું જ બ્રહ્મ છું. તેથી કહે છે કે આત્મૈવ અધસ્તાદ. હવે જો હું પણ નહીં તું પણ નહીં,
હજુ બેલેન્સ કરે છે દ્વૈત અને અદ્વૈતમાં. પેલો જે દ્વૈત મૂલક તત્વમસી હતો, અદ્વૈત મૂલક બ્રહ્મ અહમ બ્રહ્માસ્મી હતો, એને હવે જો એકદમ પરફેક્ટ શુદ્ધા દ્વૈત જે થિયરી ઓફ આઈડેન્ટિટી છે ને, જે તાદાત્મ્યવાદ, એનાથી કહે છે જો આત્મૈવ ધસ્તાત્, આત્મોપરિષ્ટાત્, આત્મા પશ્ચાત્, આત્મા પુરસ્તાદ, આત્મા દક્ષિણત, આત્મોત્તરત, આત્મૈવૈદમ સર્વમ. હવે સેલ્ફને પણ રિફર નથી કર્યો, જુઓ અહમ નહીં, સમજવાય ને, આત્મા. હવે તો એટલે આઈ નાઇધર આઈ નોર ધેટ બટ સેલ્ફ, સમજવાય ને, ઇઝ રિફરિંગ ટુ બ્રહ્મન એઝ સેલ્ફ, નોટ આઈ ઓર નોટ ધેટ. ધેટ અને આઈ, ધેટમાં દ્વૈત છે, આઈમાં અદ્વૈત છે, સેલ્ફમાં તાદાત્મ્ય છે, સમજાયું? જયારે સેલ્ફ કહો ને તો આઈ પણ એટલો બધો એનો અતિરેક નથી થતો, ધેટનો પણ અતિરેક નથી થતો. સેલ્ફ કહો ને ત્યારે તો ધીસ ઇઝ સેલ્ફ, આત્મા, આત્મૈવ ધસ્તાદ, આત્મોપરિષ્ટાદ, આત્મા પશ્ચાદ, આત્મા પુરસ્તાદ, આત્મા દક્ષિણત, આત્મોત્તરત, આત્મૈવિદમ સર્વમ. સમજાય ને? આ આપણો થિયરી ઓફ આઈડેન્ટિટી તાદાત્મ્યવાદ છે. આ તાદાત્મ્યવાદની એટલે કે ગોપીનાં તત્પતિનાં ચ સર્વેષામપિ દેહિનાં યોન્તશ્ચરતિ સોધ્યક્ષ ક્રીડને નેહ દેહ ભાગ, અને મને દર વખત હું આને કન્ફ્યુઝ થઈને હું ભૂલી જાઉં છું, એક સેકન્ડ. અહમ આત્માત્મનામ ધાત પ્રેષ્ઠ સન પ્રિયતામ અપિ, હે ને, અને બીજો પણ શ્લોક છે આત્માદેશ થી કહેલો, જયારે જયારે યાદ કરવાનું હોય ને ત્યારે જ ન આવે શ્લોક. એનીવેઝ મને યાદ આવશે, રાજપંચી અધ્યાય નો જ છે શ્લોક, ધર્મ વિદાપનો હતી, અસ્ત્વેવ તે શ્રેષ્ઠો ભવાન તનુવૃતાન ખિલ બંધુરાત્મા. તે ગોપિકાઓ કહે છે ને ભગવાનને, ભગવાન કહે છે કે ઘોર રૂપા રાત્રિ છે, જાઓ અહિયાંથી પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવાન, સમજમાં આવે ને? ગોપિકાઓ આન્સર આપે છે પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવાન, આ બધાને છોડીને અમે આવે પ્રેષ્ઠો ભવાન તનુ વૃતાન કે બંધુર આત્મા, સમજવાય ને? દેટ ઇઝ આત્મા દેશ, ધીસ ઇઝ તાદાત્મ્યવાદ. આ એક્ઝામ્પલ છે આત્મા દેશનો. તો આટલું સમજમાં આવી ગયું? અહંકારાદેશ, તદાદેશ, અહંકારાદેશ અને આત્માદેશ. હવે જો એમાં આઈ એમ બ્રહ્મન, એનો મતલબ એવો નથી કે હું પોતાની જાતને સ્વરૂપ અથવા બ્રહ્મ માનવાનું ચાલુ કરી દીધું. એ મેક શ્યોર યુ અન્ડરસ્ટેન્ડ ધેટ, કારણ કે આ કેવલાદ્વૈતી અર્થ થઈ જશે નહીં તો. હા, જીવ બ્રહ્મ, જીવો બ્રહ્મ એવ ના પર એ અર્થ થઈ જશે પાછું, એટલે કહું છું. અહીંયા પણ આત્માને તમે કના એમાં કીધું, સેલ્ફ, સેલ્ફ ના સેન્સ માં કહ્યું, આઈ ના સેન્સ માં નહીં. સેલ્ફ એટલે બીઈંગ, બી બીકમિંગ બીઈંગ નહીં. ના 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 ના, સેલ્ફ તે ધેટ ઇઝ નોટ ઇવન બીઈંગ એન્ડ ધેટ ઇઝ નોટ ઇવન બીકમિંગ. તો પછી એ સેલ્ફ, સેલ્ફ એટલે શું? પણ એટલે બીકમિંગ નથી, સોરી, બીકમિંગ નથી, આઈ ઇઝ બીકમિંગ, સમજાય ને? બીઈંગ જે છે ને એ રિફર કરેલું છે, આઈ એમ સોરી. હા, એમ કઈક ને, તો બીકમિંગ નહીં, હા સોરી, હા બીકમિંગ નહીં, બીઈંગ.
બીંગ બીકમિંગ નહીં યસ રાઈટ એટલે સેલ્ફ જે છે એને રિફર કરીને કહ્યું છે આત્મૈવ અધસ્તાન આત્મૈવ ઉપરિષ્ટા કેમ કે એક વાત સમજો નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતિ આત્મન કામાય સર્વમ પ્રિયમ ભવતિ તે સેલ્ફ ના રેફરન્સ થી આદેશ કર્યો આઈ ના રેફરન્સ થી આદેશ કર્યો અને ધેટ ના રેફરન્સ થી આદેશ કર્યો ત્રણેય ત્રણ પ્રકારના આદેશ કર્યા કર્મ માર્ગમાં તદાદેશ મુખ્ય છે જ્ઞાન માર્ગમાં અહંકાર આદેશ મુખ્ય છે ભક્તિ માર્ગમાં આત્માદેશ ભક્તિ માર્ગમાં આત્માદેશ થી જ ભક્તિ થવી જોઈએ તદાદેશ થી પણ નહીં અહંકાર આદેશ થી પણ આત્માદેશ થી એ ફાઇન બેલેન્સ કરતા આવડું જોઈએ કેમ કે મહાત્મ્ય જ્ઞાન તદાદેશ અને સ્નેહ આત્માદેશ સમજાય ને એટલે સેન્સ થી એ સેન્સ થી તમે સમજશો ને તો ભક્તિ માર્ગમાં આત્માદેશ થી જ ભક્તિમાં પ્રવૃત્ત થવાનું છે તદાદેશ થી નહીં સદાદેશ થી ભક્તિમાં પ્રવૃત્ત થશો તો શું લફડા થશે જો સમજો અત્યારે બધા હવેલીઓમાં એમ કે છે કે આટલા નો 56 ભોગ કરાવો તો તમને મોક્ષ પ્રાપ્તિ થાય ત્યાં આત્માદેશ આવ્યો ત્યાં બીવાનો ભાવ પ્રબળ છે કે અચ્છા 56 ભોગ નહીં કરાવી તો મોક્ષ નહીં મળે ભાઈ કરાવો પૈસા બી એક વખત આપણા કેટલા ડોલર જવાના હતા 500,000 કરાવી દો ને કેમ કરાવો કેમ કે બીક લાગે છે અંદરથી સમજમાં આવ્યું ને અને બીક દ્વિતીયાદ્વય ભયમ ભવતી બીક કેમ લાગે દ્વિતીયાદ્વય ભયમ ભવતી બીજો હોય તો ભય લાગે ને કોઈ બીજું હોય ત્યારે બીવડાવનાર કોઈ છે બીવડાવનાર છે કોઈ એટલે અતિ મહાત્મ્ય જ્ઞાનમાં શું થાય મહાત્મ્ય જ્ઞાન બહુ સારું છે પણ એટલું બધું મહાત્મ્ય જ્ઞાન આવી જાય તો શું થઈ જાય ભક્તિ કેનોટ સસ્ટેન ઇટ સેલ્ફ વેન ઇટ ગો એટલું બધું મહાત્મ્ય જ્ઞાન આવી જાય તો શું થઈ જાય આવા બધા માં પરિણમિત થઈ જાય કે પછી ભક્તિને પણ પછી શાની જરૂર પડે એ બીવાની જરૂર પડે ભક્તિ બીવાની કોઈ ભક્તિ અને બીક કેનોટ ગો હેન્ડ ઇન હેન્ડ ફર્સ્ટ ઓફ ઓલ એ સમજી લો ફિયર એન્ડ ડિવોશન કેનોટ ગો હેન્ડ ઇન હેન્ડ કેનોટ ઇધર યુ હેવ ફિયર ઇધર યુ હેવ ડિવોશન અને ફિયર નો મતલબ અહીંયા એ નથી ફિયર કહેતો કે ભક્તિના અનુકૂળ ફિયર એ નથી ડિફરન્સ ભક્તિ અનુકૂળ ફિયર જરૂરી છે કેમ કે એક વાત સમજો સ્નેહમાં પણ સ્નેહી જે છે હોય ને જે નાયક અને નાયિકા એમાં પણ ફિયર તો હોય જ કોનો ફિયર પણ ફિયર કેવો હોવો જોઈએ પાપ શંકી વાળો ફિયર કે કદાચ કોઈક લઈ ન જાય કદાચિત મારાથી કશું ખરાબ ન થઈ જાય કે એને ખોટું લાગી જાય સમજમાં આવ્યું કે નહીં એને સુખ ન થાય બરાબર ભક્તિના વધારવા માટેનો મહાત્મ્ય જ્ઞાન હોવો જોઈએ ભક્તિને કટ કરનારી મહાત્મ્ય જ્ઞાન ફિયર સાયકોસિસ ન હોવી જોઈએ કે ઓહો હમણાં મારશે મને એવો કોઈ ભય ને કોઈને ભય લાગે નાયક અને નાયક શુદ્ધ પ્રેમી હોય કોઈ તો એને એવો લાગે કે અચ્છા હું પ્રેમ નહીં કરું તો મને આઈને બે ચાર લપાટ લગાડી દેશે એવો કોઈ ભય હોય અને જો એવો ભય હોય તો એ ભક્તિ જ નથી સમજમાં આવ્યું ને તો ફિયર સાયકોસિસ એન્ડ ડિવોશન કેનોટ ગો હેન્ડ ઇન હેન્ડ અગેન ટુ બી ક્લિયર ટુ ક્લેરિફાઈડ ભક્તિના અંગ તયા ફિયર ચાલે સમજમાં આવ્યું ને એટલે પાપ શંકી વાળો જે ફિયર જે છે દેટ ઇઝ નેસેસરી નહીં તો તમે ભાઈ શું છે દાઈ નો ઘોડો રમતો જમતો છૂટો જાઓ જે કરવું એ કરો ફિયર નથી રાખવાનું હવે જે કરવું એ તે કરો જાઓ એવું નથી હા અહીંયા ભાઈ ખોટો આલબ કાહે કા ડર પણ પેલો જે 56 ભોગ વાળો ફિયર જે તમને આપે છે ને કે 56 ભોગ નહીં કરાવો તો મોક્ષ નહીં મળે
એટલે પણ તમે મોક્ષ માર્ગી છો, મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભક્તિ માર્ગમાં આવો તો ભક્તિ માર્ગ જ નથી. કેમ કે ગુસાઈજી તો ચોખ્ખું કહે છે કે આ ભક્તિ માર્ગ તો છે, એ ભક્તિ માર્ગમાં કોઈ પણ ઈચ્છાથી તમે જો કોઈ કામ કરતા હોય તો ભક્તિ માર્ગ જ નથી, ભક્તિ જ નથી એ, ફર્સ્ટ ઓફ ઓલ તો ગેટ લોસ્ટ. તો ગુસાઈજી કહે છે, મહાપ્રભુજી કહે છે કે એની ડેફિનેશન જ નથી ભક્તિની, કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી હોય જે પણ વસ્તુ કરવાતી હોય એ પણ બધું જ હોય શકે, ભક્તિ ના હોય શકે. ફશા મોક્ષ પ્રાપ્ત કરવા માટે જો તમે કોઈ પણ વસ્તુ કરતા હો તો ભક્તિનો સીધે સીધો નિયમ છે કે કૃષ્ણ સ્વરૂપ પ્રાપ્તિ, એના સિવાય કાંઈ પણ હોવું ન જોઈએ. અને ભક્તિ કેમ કરો છો? કૃષ્ણ માટે. અને કૃષ્ણ કેમ? ભક્તિના માટે. બસ ધેટ્સ ઇટ. સમજાયું ને? એનાથી આગળ પાછળ કોઈ પણ હેતુ હોવો ન જોઈએ, તો જ એ ભક્તિ ભક્તિ એઝ પર ડેફિનેશન ભક્તિ કહેવાય, નહીં તો એ ભક્તિ નથી, ભક્તિ આભાસ છે, ભક્તિનો કોઈ પ્રકારનો આભાસ થઈ રહ્યો છે. અહીંયા આત્માદેશ સુધી રાખીએ. આત્માદેશ વાંચો ફરીથી પાછો, પછી આપણે એને હવે હવે જો થોડી થોડી ભક્તિ આવી ને હવે એટલે આ ભક્તિ માર્તંડ છે. આ કોઈ બ્રહ્મ પ્રકરણ નથી. હવે ઇઝ ગોન લીડ અસ ટુ ભક્તિ ગોપેશ્વરજી. તો એટલે નામ પણ પાછું ભક્તિ માર્તંડ જ છે. એટલે ભક્તિ માર્ગ આપ જે માર્તંડ વંશ માર્તંડ રૂપીણ છે આ. અહીંયા રાખીએ આપણે. હા, એ થોડુંક વધારે પડતું જ થઈ ગયું, બધી મહિમા જણાવતા જણાવતા. અહીંયા છે ને, છે કોઈને પ્રશ્ન? બધાને ઊંઘ આવી ગઈ. અહીંયા આપણે નેક્સ્ટ ટાઈમથી વિશ્વેશ્વરસ્તુ પેરેગ્રાફથી શરૂ કરશું. અહીંયા એટલે મેં છેક આખું સમજાવી દીધું, અહંકારાદેશ તદાદેશથી આત્માદેશથી બધું સમજાવી દીધું મેં. તાદાત્મ્ય તો બરોબર છે, પણ દૈત એ કોને માટે ને દિસ એ કોને માટે, એટલે કયા કયા પેલા માટે? એટલે આપણો જે તાદાત્મ્ય વાત છે તે બરાબર છે. કર્મમાં મોસ્ટલી જરૂરિયાત તદાદેશની હોય છે, જ્ઞાનમાં જ્ઞાનમાં અહંકારાદેશ, ભક્તિની અંદર આત્માદેશની જરૂર. ધન્યવાદ. મેં પૂછ્યું દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ ન કેરો સાધન ઓર નહીં આ કલિ મે જાસો હોય નિવેરો, સૂર કહા કહે ત્રિવિધા ધરો નામોલ કો ચેરો ભરોસો, લડઈ ન ચરણ ન કેરો. શિવલ્લભાધીશ કી જય શ્રી ગુસાઈ, શ્રીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ.